હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? અત્યારે આજે તો સન્ડે છે, પણ થોડું જલ્દી ઉઠી કેમ કે આજે અમારે સમાજની મીટિંગમાં જવાનું છે. તો થોડું જલ્દી ઉઠી અને નહીં ધોઈ લીધું અને જે ઘરનું કામ હતું બધું એ પણ પતાવી દીધું, જે છેલ્લે ઇસ્ત્રી કરવાની બાકી હતી કપડાની. અને સવાર સવારમાં શું થયું કે ઊઠીને જેવી અને નહીને આવીને તરત જ લાઇટ ગતી ગઈ. તો એક તો એમ બી કચડો ને એવું કાઢ્યું ને ઘરમાંથી, તો વધારે ગરમી થઈ ગઈ અને પાછું લાઇટ ગતી રહી ઉપરથી. પછી જેવી લાઇટ આવી ને એવો ફોન પણ ચાર્જ કરવાનો હતો, ઇસ્ત્રી પણ કરવાની હતી. તો પહેલાં મેં એ કામ પતાવી દીધું, પહેલાં ઇસ્ત્રી કરી દીધી, પછી થોડો મેં કીધું વિડીયો ઉતારી લઉં અને પછી ફોન ચાર્જમાં મૂકીશ, કેમ કે અત્યારે ત્યાં ઘડી જઈશ એટલે મારે ફૂલ ચાર્જ જોઈશે ફોન. અને ડ્રેસ પહેરવાનો છે, તો આ ડ્રેસ હું પહેરવાની છું આજે. તો ઇસ્ત્રી એની કરી દીધી, કેમ કે મારે તો કોઈક જ વખત એવું થાય કે મારે ડ્રેસ પહેરવાનો થાય એમ, તો હું ડ્રેસ બહુ પહેરતી નથી. તો ઇસ્ત્રી કરી દીધી એની અને કરચલી વાળો બહુ હતો એટલા માટે. અને હું તો ઉપર મૂકું છું એક્સ્ટ્રા, જે કપડાં હોય ને ક્યારેક જ પહેરવાના થાય ને એવું બધા ઉપર મૂકું છું. તો ઉપરથી લાવી એટલે કેવું હોય કે ઇસ્ત્રી કરવી જ પડે, એટલે ઇસ્ત્રી પણ કરી દીધી. હવે 8:45 આસપાસ નીકળવાનું છે, તો હવે રેડી થઉં. પહેલાં તો ફોન ચાર્જમાં લગાવી દઉં, રેડી થઉં. અને હર્ષિલ ઉઠી ગયો, ઉઠીને પણ એ નીચે આવી અને ફરી કે ઉપર સરસ, મતલબ કે ઠંડક લાગે છે, કેમ કે વાદળ છે અત્યારે પણ, તો કે ઠંડક છે. તો એ ઉપર ફરી અત્યારે સૂવા માટે ગયો છે, કેમ કે સન્ડે છે એટલે મેં કીધું તું સૂઈ જા, એટલું બધું જલ્દી ઉઠીશ નહીં. તો એ ઉપર ફરી સૂવા માટે ગયો અને મારે બધું ઘરનું કામકાજ પતી ગયું છે. એટલે હવે હું રેડી થઈ જાઉં પહેલાં, કેમ કે ટાઈમ થઈ જશે, ખબર નહીં પડે. અને વાળ બી કોળા નહીં થયા, હજુ ભીના ને ભીના જ છે, લાઇટ ગઈ ને. તો તો હવે અહીંયા આગળ જ્યાં આગળ અમારો કાર્યક્રમ રાખ્યો હતો, જે ધોરણ આપણે 9 થી 12ના જે સ્ટુડન્ટ્સ હોય એ લોકોને પ્રોત્સાહન આપવા અને ગાઈડન્સ આપવા માટેનો આ પ્રોગ્રામ રાખ્યો હતો. તો અહીંયા આગળ અમે તો પહોંચી જ ગયા હતા કેરના, પણ જે એન્ટ્રી કરવાની હતી ને ત્યાં આગળ હું બેસી હતી એટલે ત્યારે વિડીયો સ્ટ્રાઇક થાય એવું હતું નહીં, કેમ કે લખવાનું ને એવું થોડું કામ હતું એટલા માટે. અને અંદર આવી ત્યારે તો પ્રોગ્રામ બસ સ્ટાર્ટ થયો હતો. તો હવે અત્યારે મેં વિડીયો ઉતારવાનો સ્ટાર્ટ કર્યો છે, આગળનો હું ના ઉતારી શકી. તો તમે બધા પણ નિહાળો હું ક્યાં ગઈ હતી અને ત્યાં આગળ અમે શું કાર્યક્રમ કર્યો હતો. આ બહુ સરસ કાર્યક્રમ હતો, જ્યાં આગળ સ્ટુડન્ટ્સને માર્ગદર્શન આપ્યું, બધા ટીચર્સ આવ્યા હતા, પ્રિન્સિપાલ્સ આવ્યા હતા અને બધું સરસ રીતે સમજાવ્યું અને ગિફ્ટ પણ બધા છોકરાઓને આપી હતી. તો તમે લોકો પણ જુઓ. Thank you.
જો કોઈ દાન આપવા ઈચ્છતા હોય તો તેમણે દાન નીચે જમા કરાવવું. બરાબર. એક ખાસ વિનંતી, અત્યારે હવે અમારા મીટિંગ હતી છે એ બધી પૂરી થઈ ગઈ છે અને અહીંયા આગળ નસ્તોને એવું રાખ્યું છે તો અહીંયા આગળ અમે છે અને અહીંયા આગળ અમારી અહીંયા બધી અમારી વર્કર્સ અમારી બધી બધા સમાજ ના અને આગળ પાછળ નસ જ્યાં નસ્તાની વ્યવસ્થા કરેલી છે તો ત્યાં આગળ અંદર ચાલે છે. કેટલા સમોસા ખાય છે ઉતારજો. જે સ્ટુડન્ટ્સ હોય એ લોકોને ગિફ્ટ આપી હતી, પેન હતી, બોટલ્સ હતી, તો અત્યારે બધા બેસ્યા છે. હા, ઘડિયાળ પણ હતી. આ રીતની ઘડિયાળ હતી, પછી આમાં બધી બોટલ્સ હતી અને આ
નવી બોટલ આપી હતી, આટલી ગિફ્ટ આપી હતી. હા વાંધો નહીં. અને આ પેનનું બોક્સ, આ ત્રણ વસ્તુ આપી હતું આજે. ગર્લ્સની અને બોયસની અલગ અલગ હતી. અને બધા અત્યારે અમારે જે મહિલા રાખ્યા છે પ્રોગ્રામ, એને બેસ્યા છે ગ્રુપમાં બધું પરવારીને. ચેતના એ લોકો આવ્યા છે ઘરે સવારથી આવેલા. કેટલા વાગે આવેલા? હે, સાડા અગિયાર. જીજાજી ચા પીવાનું ચાલે છે અત્યારે. હે, તો કેની પંખા નીચે લાઈન મૂકી તો. અમુકને ઠંડી જોઈએ છે, અમુકને ગરમ જોઈએ, શું કરવાનું? ચેતના એ લોકો જાય છે ઘરે. હા બેટા, મસ્ત ઠંડુ પાણી. પાણી ભરી આલે, એવું કે છે ઠંડુ. પાણી છે ઠંડુ. હું જો લઈ લઉં, જો પણ એ શું કરે છે? એ તો ઉભા રહી ગયા. અત્યારે નહી, ઘરે જતો જા. અમારે આમ જવાનું. હા, એવું બગડી જાય છે ખબર, બહાર ગરમી બનેલી. હવે અત્યારે તો અહીંયા આગળ અમે લોકો બહાર બેસ્યા છે, કેમ કે જમવાનું અત્યારનું નહીં બનાવે. મમ્મી આજે સવારથી અત્યારે ના અમે આવ્યા બહાર રમવા, ચા પીવા માટે. આજે જમવાનું નહીં બનાવ્યું મમ્મીને, એટલે મમ્મીને શાંતિ હોય. બે દિન નાખવાની થઈ છે માથા માટે. મમ્મીને મહેંદી નાખવાની છે, એટલે એવું કહે છે બધું વાઈટ હોય છે, પૂરા વાળ છે ને એટલે. અને હર્ષિલ અહીંયા આગળ આઈસ્ક્રીમ ખાઈ રહ્યો છે. એને શરદી છે, ખાંસી છે, તો બી આઈસ્ક્રીમ ખાય છે. ખવાય કે ના ખવાય? દવા તો કરવાની ના. હા તો જો, હવે દે કેવી દવા કરાવું ને તું જો. એવું કે છે દવા તો કરવાની જ છે ને, ઘર જો એટલે ખાવ એમ. જે થવાનું હોય થાય, દવા તો ખાવાની જ ને, શાંતિથી ખાને બધું. અત્યારે અમે લોકો જમવા જઈએ છે. પ્લાન હતો ઈંડાની આઈટમ ખાવાનો, મતલબ કે ઈંડા ખાવા હતા, પછી આમલેટ એવું બધું ખાવું હતું. પણ હર્ષિલે ના પાડી કે હું નહીં ખાઉં ઈંડા ને એવું. એ કહે છે મારે પનીર ખાવું છે. હા તો અમે લોકો અત્યારે હવે પનીર ખાવું, કેમ કે એને પનીર વધારે પસંદ છે એટલે. ને તો અમે ઈંડા ખીમા ને એવું ખાવ ને એવું ખાવા જતા, પણ હવે પ્રોગ્રામ કેન્સલ કરી અને પનીર ખાવા જઈએ છીએ.
ખાવા જવાનું બંધ રાખી ગયા. આજે છે મંચુરિયન પનીર કઢાઈ પનીર છે, રોટલી છે, કચુંબર સલાડ છે, છાસ છે. તો આવી જાઓ જમવા માટે બધા. તો હવે સુવાની તૈયારી થઈ ગઈ છે અને આજે હર્ષિલને ઉપર નહીં લાયા, કેમ કે ઘડી ઘડી છાંટા આયા કરતા હતા. તો રાતે નીચે જવાનું થાય એના કરતાં વધારે સારું કે એને ઉપર જ ના લાવે, નહીં તો એ બી રાતે એને ઊંઘ પૂરી ના મળે. તો બસ વિડીયોની એન્ડિંગ લઈ લઉં. અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.